ધોરણ ત્રણ ગુજરાતીમાં આપણું આગળનું જે ચેપ્ટર છે એ 16મું, એનું કવિતાના રૂપમાં છે, જેમનું નામ છે પંડિત ચાલ્યા જાય છે. એ એક અભિનય ગીત છે. તો હવે આપણે એ અભિનય ગીત છે એ ગાઈએ, સમજીએ એ પહેલાં એમના જે શબ્દાર્થ છે એ જોઈએ. શબ્દાર્થમાં પહેલો શબ્દાર્થ છે પંડિત, L E A R N E D, લર્ન, M A N, મેન, લર્ન મેન એટલે પંડિત. ટાલ, B A L D, બાલ, P A T C H, પેચ એટલે ટાલ. ચશ્મા, S P E C T A C L E S, સ્પેક્ટેકલ્સ એટલે ચશ્મા. મૂછ, M O U S T A C H E, મોસ્ટેક એટલે મૂછ. ફાંદ, B E double L Y, બેલી, બેલી એટલે ફાંદ. અથડાવું, C O L L I D E, કોલિડ એટલે અથડાવું. લીંબુ, L E M O N, લેમન, લેમન એટલે લીંબુ. તો આ જે શબ્દાર્થ છે એ તમારે પહેલાં વ્યવસ્થિત રીતે યાદ કરી અને સમજવાના છે. અહીંયા હવે થોડાક શબ્દ આપેલા છે, આપણે વાંચવાના છે અને બોલવાના છે. પંડિત, પંડિત. લીંબુ, લીંબુ. જૂના, જૂના. ગા ગ ર, ગા ગ ર. જોડા, જોડા. મૂછો, મૂછો. ટાલકુ, ટાલકુ. ફાંદ, ફાંદ. ચોટલી, ચોટલી. બાઘા, બાઘા. ચશ્મા, ચશ્મા. ફાફા, ફાફા. તો આ જે શબ્દાર્થ અને શબ્દ છે એ તમારે જોઈ અને વ્યવસ્થિત બોલવાના છે. હવે આપણું જે અભિનય ગીત છે એ આપણે ગાઈએ. આ ચિત્રમાં તમે જોઈ શકો છો આ જે વ્યક્તિ છે પંડિત છે, જેમને માથે ટાલ છે, ચોટલી છે અને હાથમાં છત્રી છે, પગમાં જૂતા પહેર્યા છે. એ જ્યારે ચાલ્યા જાય છે ત્યારે શું થાય છે, એના ટાલ ઉપર, એના માથા ઉપર શું પડે છે, કેરી. તો એ જે આખું કવિતા છે, અભિનય ગીત છે, આપણે ગાવાનું છે. પંડિત ચાલ્યા જાય છે, પંડિત ચાલ્યા જાય છે, પગમાં જૂના જોડા પહેરી પંડિત ચાલ્યા જાય છે. માથે એને ટાલકુને ચોટલી ફરફર થાય છે, આંખો ઉપર ચશ્મા પહેરી પંડિત ચાલ્યા જાય છે. પૂંછ જેવી મૂછો એની, ગાગર જેવી ફાંદ છે. પૂંછ જેવી મૂછો એની, ગાગર જેવી ફાંદ છે. પંડિત ચાલ્યા જાય છે, પંડિત ચાલ્યા જાય છે. આંબા ઉપર કેરી દેખી કેરી લેવા જાય છે, આંબા ઉપર કેરી દેખી કેરી લેવા જાય છે. ટપાક દઈને કેરી તૂટી ટાલ કે અથડાય છે, ટપાક દઈને કેરી તૂટી ટાલ કે અથડાય છે. પંડિત ચાલ્યા જાય છે, પંડિત ચાલ્યા જાય છે, પગમાં જૂના જોડા પહેરી પંડિત ચાલ્યા જાય છે. આકાશમાં તો વિમાન દેખી વિમાન જોવા જાય છે, બાઘા જેવા ફાફા મારે ગધેડે અથડાય છે. આકાશમાં તો વિમાન દેખી વિમાન જોવા જાય છે, બાઘા જેવા ફાફા મારે ગધેડે અથડાય છે. પંડિત ચાલ્યા જાય છે, પંડિત ચાલ્યા જાય છે, પગમાં જૂના જોડા પહેરી પંડિત ચાલ્યા જાય છે. તો આ જે કવિતા છે, અભિનય ગીત છે, તેની અંદર એક પંડિત એટલે કે જે બધું જાણનારા હોય એને કહેવાય પંડિત. લર્ન મેન એટલે કે બધા જ વિષયનું જ્ઞાન હોય તે કહેવાય પંડિત. તો એ પંડિત છે એ ચાલ્યા જાય છે, રસ્તામાં ચાલે છે. તો તેનો પહેરવેશ કેવો છે, તેનો દેખાવ કેવો છે તેની વાત કરેલી છે.
પગમાં તેને જૂના જોડા પહેર્યા છે, એટલે કે પગમાં આવા જૂના બૂટ પહેર્યા છે, અને પંડિત ચાલ્યા જાય છે. માથે એને ટાલકું અને ચોટલી ફરફર થાય છે. એના માથા ઉપર વાળ નથી એટલે કે ટાલ છે, અને એક જે ચોટલી છે તમે જોયું હશે, પંડિત હોય જે એની પાછળ ચોટલી હોય છે, એટલે કે છે એની ચોટલી છે એ પવનના લીધે ફરફર થાય છે. આંખો ઉપર ચશ્મા પહેરી પંડિત ચાલ્યા જાય છે. આંખો ઉપર ચશ્મા પહેર્યા છે, કેવા છે તો કે ગોળ એવા ચશ્મા પહેરી અને પંડિત ચાલ્યા જાય છે. પૂંછ જેવી મૂછો એની, ગાગર જેવી ફાંદ છે. અહીંયા તમે જોવો છો એ એની ચોટલી છે એ ફરફર થાય છે, આંખો ઉપર એને ચશ્મા પહેર્યા છે, એની જે મૂછો છે એ કોના જેવી છે તો કે પૂંછ જેવી, જાણે કોઈ પૂંછ હોય એવી એની મૂછો છે. એની ફાંદ છે, એની જે પેટ છે એ કોના જેવું છે, ગાગર જેવડું મોટું છે. એવા જે પંડિત છે એ ધમ ધમ કરતા ચાલ્યા જાય છે. હવે રસ્તામાં એને શું દેખાય છે તો કે આંબા ઉપર કેરી દેખાય છે. એટલે શું કહે છે, આંબા ઉપર કેરી દેખી કેરી લેવા જાય છે. આપણે પણ જ્યારે કોઈ પણ ફળ હોય આપણે વૃક્ષ ઉપર ઝાડ ઉપર જોઈએ તો આપણે પણ લેવા માટે જઈએ છીએ. તો અહીંયા પંડિત છે એને આંબાનું વૃક્ષ દેખાય છે અને એમાં એમાં ઘણી બધી કેરીઓ દેખાય છે, તો એ કેરી લેવા માટે મહેનત કરે છે. ટપાક દઈને કેરી તૂટી ટાલકે અથડાય છે, એ છત્રીની મદદથી કેરીને લેવાનો પ્રયાસ કરે છે ઝાડ ઉપરથી. તો એ કેરી છે એ ટપાક દઈને એટલે કે સીધી ક્યાં પડે છે, તેના ટાલકે એટલે કે એના માથા ઉપર અથડાય છે અને નીચે પડે છે. પંડિત ચાલ્યા જાય છે. આકાશમાં તો વિમાન દેખી વિમાન જોવા જાય છે. હવે આગળ જ્યારે કેરી ને બધું લેવાઈ જાય છે ત્યાંથી આગળ વધે છે તો આકાશની અંદર એને વિમાન દેખાય છે, એટલે વિમાન જોવા માટે એ ઊંચી નજર કરે છે. આકાશમાં વિમાન જોવા માટે ઊંચે જોવે છે. વિમાન જોવા જાય છે તો શું થાય છે, બાઘા જેવા ફાફા મારે ગધેડે અથડાય છે. સામેથી એ ગધેડું આવે છે એને ખબર નહોતી, કેમ કે એમની નજર ક્યાં હતી, આકાશમાં વિમાન તરફ. એટલે વિમાન જોવા જાય છે તો એ બાઘાની જેમ ફાફડા ફાફડા થઈ અને એ આજુબાજુ ફાફા મારે છે, ગધેડે અથડાય છે. પંડિત ચાલ્યા જાય છે. તો આ જે સરસ મજાનું અભિનય ગીત છે એ રમૂજી અભિનય ગીત છે. મજાક દ્વારા રજૂ કરતું આ એક ગીત છે એ આપણે સમજવાનું છે. તો હવે આપણે આગળ જો એમનું સ્વાધ્યાય છે તે જોઈએ. સ્વાધ્યાયમાં પ્રશ્ન અ છે. પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો. પહેલું, પંડિતે પગમાં શું પહેર્યું છે? તો જવાબ આવશે, પંડિતે પગમાં જૂના જોડા પહેર્યા છે. બીજું, પંડિતની ફાંદ કોના જેવી છે? ઉત્તર આવશે, પંડિતની ફાંદ ગાગર જેવી છે. ત્રીજું છે, પંડિત કોની સાથે અથડાય છે? પંડિત ગધેડા સાથે અથડાય છે. પ્રશ્ન નંબર આ છે, કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. પહેલું, માથે એને ટાલકુને ચોટલી ફરફર થાય છે. ટપાક દઈને કેરી તૂટી ટાલકે અથડાય છે. ત્રીજું, આકાશમાં તો વિમાન દેખી વિમાન જોવા જાય છે. આગળ છે પ્રશ્ન ઈ, વચન બદલો. એક વચન હોય તો બહુવચન અને બહુવચન આપેલું હોય તો એક વચન કરવાનું છે. તો પહેલું છે, પંડિત થાય પંડિતો. બીજું છે, આંખો એમનું આંખ. મૂછો મૂછ. અને ચોથું છે, ગધેડું એટલે કે કરતાં વધારે હોય તો ગધેડા. હવે અહીંયા ધ્વનિદર્શક શબ્દ છે, એટલે કે આપણે જ્યારે કવિતાની અંદર ફર ફર એ બધા શબ્દો સાંભળેલા એ બધા ધ્વનિદર્શક છે, એટલે કે આપણને કંઈક અવાજ દર્શાવતા શબ્દો છે. તો અહીંયા પહેલું છે, ઝાડના પાંદડાનો સડસડાટ. પવનના લીધે જ્યારે ઝાડ છે એના પાંદડા હલતા હોય તો એને શું કહેવાય, સડસડાટ. પછી વાદળનો ગડગડાટ, વીજળીનો કડકડાટ. તો એ જે વીજળીના ચમકારા સાથે જે અવાજ થાય છે એ ધ્વનિદર્શક શબ્દો ગણાય છે. પછી જ્યારે રેલગાડી એટલે કે ટ્રેન જ્યારે પટરી પર ચાલતી હોય, પાટા ઉપર ચાલે છે, ત્યારે જે અવાજ આવે છે તો એનો જે ખડખડાટ છે, તો આવા સડસડાટ, ગડગડાટ, કડકડાટ, ખ
खड़खड़ाट ए ज शब्द छे ए ध्वनि दर्शक शब्द गणाय छे। तो एवा ज अहींया नीचे जे शब्द आपेला छे एमां जे ध्वनि दर्शक शब्द छे एमनी फरते आपणे सर्कल वर्तुळ करवानुं छे। शब्द तमारे पहेला बोलवाना छे अने बाजूमां अहींया लखवाना छे अने जे ध्वनि दर्शक शब्द होय एमनी फरते सर्कल करवानुं छे, वर्तुळ करवानुं छे। तो सर सर, घर घर, टप टप, तो आवा जे शब्द छे એ પેલા તમારે બોલવાના છે ને પછી બાજુમાં લખવાનું છે, પછી જે શબ્દ ધ્વનિ દર્શાવતો હોય તેમની ઉપર સર્કલ કરવાનું છે। તો આ ઘર ઘર, ટપ ટપ એ બધા ધ્વનિ દર્શાવનારા શબ્દ ગણાય છે। ઘર ઘર એટલે કે કોઈ વાહનનો અવાજ હોય તો એ ધ્વનિ દર્શાવે છે, પાણીનો ટીપા પડવાનો જે અવાજ છે ટપ ટપ, ખડખડ નદી જે ખડખડાટ વહે છે તે, તો આવા જે શબ્દ છે ઢમ ઢમ, ઢોલનો અવાજ છે ઢમ ઢમ, તો એમના ફરતે તમારે સર્કલ કરવાનું છે। એવા બીજા ઘણા શબ્દ છે તે તમારે લખી અને જે હોય શબ્દ ધ્વનિ દર્શાવનારો તેને વર્તુળ કરવાનું છે।